નવસારીમાં આંતરરાષ્ટ્રીય હિન્દુ પરિષદના પ્રમુખ પ્રવીણ તોગડીએ આજ નવસારીના મુલાકાતે આવ્યા હતા અને વિવિધ કાર્યકરોના ઘરે મુલાકાત કરી હતી। आंतरराष्ट्रीय हिंदू परिषद राष्ट्रीय प्रमुख प्रवीण तोगड़िए आज नवसारी खाते पधार्या था। तेमने कार्यकर्ताओं घरे मुलाकात लीधी थी तो शहर कार्यकरों ने पण मुलाकात आपी थी। लव जेहाद कायदा मुद्दे टिप्पणी करी थी और तेमने लोगों ने त्रण बगड़ा पालन करने अनुरोध पण कर्यो हतो, जेमा बे वेक्सिन बे मास्क अने बे हाथ की दूरी राखी कोरोना की त्रीजी वेव सामे रक्षण मेळवी शकाशे। અને સરકારે પણ પૂરતા પ્રમાણમાં તૈયારી કરવા પણ અનુરોધ કર્યો હતો, જેથી બીજી વેવ વખતે જે હાલ થયા હતા તે ન થાય અને લોકોના જીવ બચી શકે। અલ્પેશ કશ્યપ, ZSTV, નવસારી। ફરી એ પ્રકારે નવસારીમાં, નવસારી ભારતનો હિસ્સો છે ને, એક તો ત્રીજું કોરોનાનું મોજું દુનિયામાં શરૂ થઈ ગયું છે। વિશ્વ આરોગ્ય સંસ્થા જેને WHO કહે છે તેણે અને ભારતના ડૉક્ટરોના સંગઠન IMA બંને આ ત્રીજા મોજા માટે લોકોને સાવધાન કર્યા છે। અમેરિકા, ઇંગ્લેન્ડ, દક્ષિણ આફ્રિકા, રશિયા, ઇન્ડોનેશિયા જેવા દુનિયાના દેશોમાં બહુ ઝડપથી ડેલ્ટા વાયરસને કારણે ત્રીજું મોજું આગળ વધી રહ્યું છે। ભારતમાં પણ ઓગસ્ટ અંતમાં કે સપ્ટેમ્બરમાં આ કોરોનાનું ત્રીજું મોજું આવે એવી શક્યતાઓ છે, તો સરકારે પણ હોસ્પિટલ, બેડ, ડૉક્ટર, નર્સ, દવા, ઓક્સિજન એની પૂરી તૈયારી કરવી જોઈએ। એટલે બીજા વેવમાં જે ખરાબ પરિસ્થિતિ થઈ તેવું ન થાય અને સમાજે ત્રણ વસ્તુનું ધ્યાન, કોરોનાના વેક્સિનના બે ડોઝ, મોઢા ઉપર ડબલ બે માસ્ક અને 2 મીટરનું અંતર, એટલે ત્રણ બગડા, પીપલ ટુ, આનું પબ્લિકે પણ ધ્યાન રાખવાની જરૂર છે। અમે 61,000 લોકોને સડક પર ઊભા રહીને જેના મોઢા ઉપર એક માસ્ક હતો એને બીજું માસ્ક આપ્યું કે અત્યારે અમે આપીએ છીએ, કાયમ ડબલ માસ્ક લગાવો, કારણ કે એક માસ્ક લગાવ્યું હશે તો 45% સલામતી છે। 45% સલામતીનો અર્થ કે 100 લોકો સિંગલ માસ્ક લગાવે તો 45ને કોરોના નહીં થાય, પણ મેં લગાવ્યું છે આમ ડબલ માસ્ક લગાવે તો 95ને કોરોના નહીં થાય, એટલે આ કરવું જોઈએ જો આ ડબલ માસ છે। બધાએ આટલી સાવધાની રાખવી જોઈએ। સરકારે લવ જેહાદનો કાયદો બનાવ્યો, આખા દેશમાં બનવો જોઈએ ને ભાઈ। દિલ્હીની સંસદ બનાવે તો આખા દેશમાં કાયદો બનવો જોઈએ, પણ એક પ્રશ્ન ઊભો થઈ રહ્યો છે કે આપણા મોહનભાઈ ભાગવતે કહ્યું કે આ બધા ને આપણા DNA એક છે અને પૂર્વજો એક છે, તો પછી લવ જેહાદનો કાયદો કરવો અને પૂર્વજો એક છે, આ બંને વાતો તો વિરોધાભાસી છે। જેના પૂર્વજોને DNA એક છે, આપણો ભાઈ છે, તો આપણો ભાઈ આપણી છોકરી લઈ જાય તો એની વિરુદ્ધમાં કાયદો કરાય, અને કાયદો ગુજરાતે અને કેટલાક રાજ્યોએ કર્યો છે એનો, કે આપણી છોકરી લઈ જાય છે, આપણો ભાઈ નથી। આ છે ને કેગ નામની એક સંસ્થા છે સરકારની, એણે મૂલ્યાંકન કરવાનું હોય છે કે બધું કેવું કામ કરે। હું ન કેગ વાળો છું, હું તો ડૉક્ટર છું, એટલે મેં કોરોનાની વાત કરી। લોકો કોરોનામાં ઓક્સિજન, સેકન્ડ વેવમાં ઓક્સિજન વગર લોકો મરી ગયા, એટલે મેં કહ્યું કે આ ત્રીજું વેવ આવે તો આપણે બધી જ તૈયારી અત્યારથી કરો, હજી પણ 1.5 મહિના આપણને મળવાના છે, જેથી એક પણ માણસ દવા, હોસ્પિટલ, બેડ, ઓક્સિજન વગર દુઃખી ન થાય એની સરકાર તૈયારી કરે, અને આપણે 3-2 ડબલ માસ્ક, ડબલ વેક્સિન અને